નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દાર્તિક ક્રાફ્ટ એન્ડ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 6 ગણિત સ્વાધ્યાય 1.3. આપણે 1.2 આગળ જોયા, હવે 1.3 વિશે આપણે આજે જોઈશું. આ સ્વાધ્યાય છે અંદાજ માટેનો છે, કે નિયમ આપણે નીચેનો અંદાજ મળો. અંદાજ એટલે એપ્રોક્સિમેટ વેલ્યુ. આપણે રાઉન્ડ ફિગર વેલ્યુ જોઈએ છે ને, દુકાન આપણે જતા હોઈએ તો આપણને એમ થાય કે જો 28 રૂપિયા થયા હોય તો આપણે ડાયરેક્ટ 30 રૂપિયા આપીએ છીએ, અથવા તો ધારો કે 98 રૂપિયા કે 95 કે 57 રૂપિયા ડાયરેક્ટ 100 નોટ આપીએ છીએ, તો રાઉન્ડ ફિગર આપણે એને આપીએ છીએ. ગણતરી આપણને એમાં સહેલી પડે છે. બસ આપણે એ જ અંદાજ, રાઉન્ડ ફિગર શોધવાનો અંદાજ શોધવાનો છે આપણે અહીંયા. આપણે એપ્રોક્સિમેટ કોઈ પણ વસ્તુનો આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે ભાઈ ચલો કે એકના આટલા રૂપિયા હોય. સપોઝ એક વસ્તુના ધારો કે 58 રૂપિયા છે, આપણને એવું કોઈ વસ્તુની કિંમત હોય. સપોઝ કે એક લેવા ગયા તો કંઈક એની વસ્તુની કિંમત 58 રૂપિયા છે, તો હવે આપણે 10 વસ્તુ લેવી છે તો આપણે અંદાજ લગાવી શકીએ કેટલા રૂપિયા થશે. આપણી પાસે કેટલા રૂપિયા છે એવો અંદાજ લગાવી શકીએ કે એપ્રોક્સિમેટ એની 100 કિંમત થાય. 58 એટલે આપણે 100 ગણી દઈએ તો એ 10 છે, તો 100 ગુણ્યા 10 કરીએ એટલે આપણે 1000 રૂપિયા થશે. તો આપણી પાસે 1000 રૂપિયા છે, આપણે એવો અંદાજ મેળવી શકીએ કેટલા પૈસા થશે અને કેટલા પૈસા મળશે આપણને પાછા. એ ટૂંકમાં અહીંયા આપણને એવો અંદાજ લગાવવાનો છે. એટલે મોટી કિંમતો જે આપી છે એમાંથી આપણે એપ્રોક્સિમેટ ગણવાનું છે કે આશરે કેટલો એનો સરવાળો આવી શકે. તો અહીં આપણને વાત છે પહેલી કિંમત 730 વત્તા 998. હવે અહીંયા આપણને જે સંખ્યા ધારો કે અહીંયા 730 એટલે સંખ્યા છે આપણી 100 વાળી, મીન્સ કે 100 ના સ્થાન વાળી, કે 100, 200, 300, 400, 500, 700 એ 730 છે. હવે એક ધ્યાન રાખવાનું કે 100 વાળી 100 ના સ્થાન વાળી સંખ્યા લઈએ ને આપણે, તો જો 730 છે એટલે 100 ની વચ્ચે 50 આવે, 100 નું અડધું 50 થાય. જો 50 ની ઉપર થાય, ધારો કે અહીંયા 100 મૂક્યું હોય આપણે અને અહીંયા છે 200, તો જો 150 થી સંખ્યા વધે, 151, 152 સમથિંગ ગમે તે હોય, તો એનું અંદાજિત મૂલ્ય 200 થાય. અને જો એની કિંમત 150 થી નાની હોય, 149.50 પણ આવી જાય એમાં, એ પણ ગણાય, 148, 140, 130, 120 જે હોય, તો એનું અંદાજિત મૂલ્ય આપણે લઈ શકીએ 100. એટલે ટૂંકમાં જે સંખ્યા 100 વાળી છે તો 100 નું અડધું 50 થાય, તો 50 થી અપવાળી હોય તો એનું એપ્રોક્સિમેટ, ધારો કે અહીંયા 750 ઉપર હોત તો આપણે એનું 800 એપ્રોક્સિમેટ લોત, અંદાજ લોત. અહીંયા 730 છે એટલે મને શું આવશે, એનું અંદાજિત મૂલ્ય 700 આવશે. અને અહીંયા 998 છે, જુઓ 998 કોઈ નજીક હોય, 1000 ની નજીક હશે. 900 અને 1000 ની વાત છે, 900 અને 1000 ની વચ્ચે આ સંખ્યા આવશે, તો 900 અને 1000 ની વચ્ચે આ સંખ્યા 950 થી મોટી છે, એટલે મને સંખ્યા ક્યાં જશે આપણી 1000 બાજુ જશે, એટલે માટે એનું એપ્રોક્સિમેટ વેલ્યુ થશે 1000. હવે ડાયરેક્ટ આપણે ગણતરી કર્યા વગર લખી શકીએ 1000 વત્તા 700 એટલે 1700. બસ આપણે અંદાજિત મૂલ્ય આ રીતે આપણે શોધવાનું છે. એપ્રોક્સિમેટ વેલ્યુ કેટલી થાય આપણે જો એમને દાખલો ગણ્યા વગર એકદમથી મગજમાં ગણતરી કરીને કહેવી હોય તો કેટલી થાય એ આપણે અંદાજ અહીંયા મેળવવાનો છે. એટલે આપણે તમારે ખાસ યાદ રાખવાનું કે જો 100 વાળી સંખ્યાઓ હોય કે 3 અંકની સંખ્યાઓ 100 વાળી એટલે, તો એમાં વચ્ચે 100 ની વચ્ચે 50 આવે, તો એ સંખ્યા 50 ની અપ જાય તો એને આપણે આના પછીનું લેવાની એપ્રોક્સિમેટ, ધારો કે 750 હોત તો આપણે 800 લીધા હોત, તો 749 હોત તો આપણે 700, અહીંયા 730 છે એટલે આપણે એપ્રોક્સિમેટ વેલ્યુ એની 700 લીધી છે. એ 998 છે એટલે 950 ની અપ થયું, એટલે માટે 900 પછી કઈ સંખ્યા આવે, 1000 આવે. જો આપણે 100 ને આપણે કરીએ તો 1000 આવી, એટલે માટે આપણે 1000 લીધી, એટલે 1000 વત્તા 700 એટલે આપણે 1700 રૂપિયાની અહીંયા સંખ્યા છે, 1700 સંખ્યા આવશે. બીજી આપણે એવી છે 796 અને 314. 796 થયા, 96 એટલે 50 ની અપ થશે એટલે એની એપ્રોક્સિમેટ વેલ્યુ આવશે 800. 314 350 થી નાના છે એટલા માટે એની એપ્રોક્સિમેટ વેલ્યુ આવશે 300 લેવાની. આપણે 300 ની નજીક છે 14 એટલા માટે 300 લીધા આપણે, તો 800 અને 300 થી કેટલા વધશે, સિમ્પલી આપણે 500. આપણે એને મોઢે ગણી શકીએ. આ સંખ્યાને ગણવા માટે તમારે ગણતરી કરવી પડે સાઈડમાં જઈને, પણ આની એપ્રોક્સિમેટ વેલ્યુ આટલી આવશે 500 એ આપણે કહી શકીએ. હવે અહીંયા આપણને એવું આપ્યું છે કે મોટી સંખ્યા આપી છે, મોટી સંખ્યા આપી હોય અહીંયા 100 ની એટલે મારે 50 ની વેલ્યુ પર ધ્યાન આપતા હતા, અહીંયા 12904 છે એટલે 500 ની વેલ્યુ ધ્યાન આપવાની, અહીંયા 500 વાળું જોવાનું. 500 વાળી વેલ્યુ 500 થી વધી જાય તો આપણે 12,013 કરી દેવાના, અને 500 થી ઓછી હોય તો 12,000 જ રાખવાના. તો અહીંયા જો 12904 છે, 904 500 કરતા વધી ગયા એટલે વેલ્યુ આપણે મુકાશે 13,000, અને વધતા હવે જો 28 એટલે 2888 છે, 800 500 કરતા વધી ગયા એટલે 2000 પૈકી આવશે
3000 આવશે રૂપિયાની વેલ્યુ 3000 મૂકવાની એપ્રોક્સિમેટ તો 3000 વત્તા 3000 એટલે 16000 આપણો અંદાજિત મૂલ્ય થશે જો આ ફરી સમજાવું તમને કે 12904 આ સંખ્યા મોટી થઈ ગઈ આ 100 વાળી થી આવી આવી 12000 વાળી આવી છે એટલે 10000 વાળી સંખ્યા છે તો અહીંયા આપણે આના ધ્યાન આપવાનું પાછળ વાળું કે 500 કરતા વેલ્યુ વધી ગઈ 500 કરતા અપ થઈ ગઈ 904 થઈ એટલે 3000 ની નજીક આવશે સંખ્યા એટલે 3000 મૂક્યા અહીંયા 2888 આ પણ 500 કરતા વધી ગઈ એટલે 2000 ની પછી શું આવશે 3000 તો વેલ્યુ 3000 ની નજીક છે તો આપણે એપ્રોક્સિમેટ એના 16000 કરી શકીએ હવે એવી આગળ છે 28292 જો 292 છે એટલે 500 ની અપ ગયું નથી તો આપણે 28000 જ મૂકવાના માઈનસ અહીંયા 21496 જો 500 ની અપ આ પણ ગયું નથી તો આપણે 500 ની અપ ના જાય તો આપણે 21000 જ મૂકવાના 500 કદા 500 ની અપ જાય તો પછી આપણે 22000 મૂકત પણ આ 21496 છે એટલે 21000 ની નજીક આવે તો 28 21000 કરીએ તો આપણે કેટલો જવાબ મળે 7000 ટૂંકમાં આનું આપણને અંદાજિત મૂલ્ય શોધવાનો હોય છે આપણે અંદાજ લગાવી શકીએ કે આવી કોઈ મોટી સંખ્યા હોય મોટી આનો એક જ આશય છે કે તમારે કોઈ પણ વસ્તુની એપ્રોક્સિમેટ વેલ્યુ શોધવા માટે તમે કોઈ વસ્તુ તમારે જથ્થામાં લેવી છે એની વેલ્યુ કેટલી થશે આપણે એપ્રોક્સિમેટ મગજમાં આપણે હવે આપણે એવા એવી જગ્યાએ તો કે ઘણા બેસવા નથી આપણે નોટમાં કે એમાં એટલે અંદાજિત વેલ્યુ આપણે લઈ શકીએ એટલા માટે આ કોન્સેપ્ટ મૂકેલો છે બહુ સરસ કોન્સેપ્ટ છે તમે સમજો તમને સરળતાથી આવડી જ જશે ખાલી એટલું જોવાનું છે આપણે યાદ રાખવાના રૂલ આમાં 500 વાળો નામ આવશે 50 વાળો 50 થી અપ તો નેક્સ્ટ સંખ્યા લઈ લેવાની અને આ 50 થી નાનું હોય તો એનું આ જ રાખવાની આમાં એવું છે 500 ની અપ તો નેક્સ્ટ બદલાય 500 ની નાનું હોય તો પછી એનાએ આપણે એપ્રોક્સિમેટ વેલ્યુ એપ્રોક્સિમેટ એટલે અંદાજિત વેલ્યુ મૂકવાની છે વિડીયોને પોઝ કરી તમે આ દાખલો ગણી શકો છો દાખલા નંબર 2 છે સૂચના આપણને આપી છે નજીકના 100ના સ્થાન સુધીનો એક કાચો અંદાજ આપો અને નજીકના દશકના સ્થાન સુધીનો એક કાચો અંદાજ આપો આપણે સ્થાન ફિક્સ કરી નાખે 100નો સ્થાન જ ધ્યાન લેવાનો આપણે અને એક દશકનું સ્થાન ધ્યાન લેવાનું બાકીને આપણે આગલા સ્થાન ધ્યાનમાં લેવાના નથી અહીંયા પહેલા આપણે 100ના સ્થાનનો અંદાજ આપશું 100ના સ્થાનનો કાચો અંદાજ બરાબર એટલે આપણે 100 એટલે 3 અંકવાળી સંખ્યા આપણે ધ્યાનમાં 3 અંકવાળી સંખ્યા આપણને આપી છે અને 4 માં 3 ની અંકવાળી જોવાની અહીંયા 439 છે 450 થી નીચે છે એટલે કઈ સંખ્યા એપ્રોક્સિમેટ મૂકશું આપણે એની 400 બીજામાં 334 એમાં પણ એવું છે 350 કરતા નીચે છે એટલે આપણે એની એપ્રોક્સિમેટ વેલ્યુ મૂકશું 300 અહીંયા 4317 આ 317 છે 350 થી અંદર છે એટલે 300 જ મૂકી રાખવાના सूचना आपी छे के 100ના સ્થાન સુધીનો નજીકના દશકના સ્થાન સુધીનો અંદાજ લેવાનો છે એ 100ના સ્થાનમાં આપણે 3 અંક જ ધ્યાનમાં લેવાના છે 317 અને 300 લખાય એટલે આપણે 4300 જ લખ્યું છે એનો આપણે 4000 કર્યું નથી સૂચના પ્રમાણે આપણે ચાલવાનું છે સૂચના ના લખ્યું તો આપણે એનો આન્સર 4000 લખ્યો હોત પણ અહીંયા આપણને સૂચના આપી છે એટલા માટે આપણે એનો જવાબ 4300 લખ્યો છે તો આપણે એનો સરવાળો કરીએ 3નો ચલો કે 4000 અને 3 400 700 થશે 700 આમાં ઉમેરી દઈએ તો કેટલા થશે 5000 તમે સાઈડમાં પણ દાખલો ગણી તો સરવાળો કરીને ગણી શકો છો પણ મેં ડાયરેક્ટ 4 3 700 થાય 747માં ઉમેરે તો આપણને 5000 મળી જાય હવે આપણે લખવાનું છે દશકના સ્થાનનું અંદાજ બરાબર દશક વાળો હવે આપણે બે જ અંકો ધ્યાનમાં લેવાના છે હવે આપણે આ બે અંકો ધ્યાનમાં લઈશું પાછળના બે જ હવે જો 439 છે 439 એટલે 49 જ ગણવાના છે 39 અને એટલે 40 અને 30 વચ્ચે શું આવે કઈ સંખ્યા બચું જશે તો અહીંયા 35 કરતા સંખ્યા વધી ગઈ તો 40 સંખ્યા લેવાશે આપણે એની 440 લખાશે દશકના સ્થાન એટલે આપણે બે સ્થાન ધ્યાન 39 ને આપણે 40 લખી શકીએ નજીક 40 ના છે એટલે આપણે 440 લખ્યા એ 334
35 કરતા વધી ઓછા છે એટલે તો 30 લખાશે એટલે 330 લખ્યા અને અહીંયા 70 ને આપણે 20 લખી શકીએ એટલે 4320 બસ આપણે આ રીતે દશકના સ્થાનને હવે એને જ ધ્યાનમાં લેવાનું છે બાકીના બે આગળના અંકોને ધ્યાનમાં લેશું નહીં તો અહીંયા જોઈ લઈએ 439 છે 400 ને ગણવાના નથી આપણે ફક્ત 39 ને ગણવાના છે 39 આપણે 40 લખી શકીએ 440 પછી 34 માં 30 લખી શકીએ 330 અને આને 17 ને 20 લખી શકીએ એટલે 4320 સરવાળો કરી દઈએ આપણે આનો ચલો 0000 મુકાય પછી 2 3 5 5 ને 4 9 પછી 3 ને 3 6 6 ને 4 10 ની શૂન વધી પડી 1 એટલે 5 એટલે 5000 ને 90 એનું એપ્રોક્સિમેટ વેલ્યુ આવશે એ રીતે ગણશું તો એ આપણને વધારે નજીક મળશે કેમ કે દશકના સ્થાન આપણે નજીક ગયા એટલા માટે વધારે નજીક મળશે આ થોડું આપણને દૂર મળશે એટલે આનું બંનેનું આ રીતના વેલ્યુ આપણે અલગ અલગ લખવાની છે બાકીના દાખલામાં આપણે કહું છું 100 ના સ્થાનો લખીએ પહેલા ચલો 100 ના સ્થાનનો આપણે ચેક કરશું 100 ના સ્થાન આપણે ધ્યાનમાં લઈશું બંનેનું તો આપણે આનું થશે 1,08,734 તો 700 નજીક છે 750 કરતા 700 થશે ઓછા 47,599 એટલે 600 પણ લખી શકાય 600 બાદબાકી કરીએ સાઈડમાં કરીએ તો સાઈડમાં કરો ચલો 1,08,700 ઓછા 47,600 001 પછી 8 માં 7 જાય તો 1 અહીંયા 0 અને 10 માં જાય તો 6 તો 61,000 અને 100 આવશે આપણો જવાબ હવે આપણે શું કરવાનું છે દશકનું સ્થાન લેવાનું છે તો દશકના સ્થાનનો અંદાજ દશકમાં લઈએ બે બે આપણે સંખ્યા ધ્યાનમાં લઈશું પાછળની જ તો ચલો આમાં 108,730 લખા 34 એ 30 ની નજીક છે એટલે મારે 30 લખાશે અને 47 જો આમાં 47,599 છે એ 599 નહીં 99 એટલા લેવાના 99 એટલે 16 નજીક લખાય પણ 100 આપણે આમાં આગળનામાં એક ઉમેરશું એટલે 600 થઈ જશે ને એટલે 47,600 એવી આવી સંખ્યા આવે આગલા જેવી સંખ્યા થઈ આનો એટલી નહીં થઈ એને હવે 100 માં સ્થાન આપણે ગણ્યું તો દશકના સ્થાનમાં જઈએ તો 99 ને આપણે શું થાય 100 થઈ જશે પણ 100 આપણે આગળમાં ઉમેરવા પડે પદ્ધતિ તરીકે આપણે લઈએ છીએ ને એ રીતે એટલે અહીંયા 600 થઈ જશે એટલા માટે અહીંયા 5 ના 6 થઈ ગયા 47,600 એમના એમ રહેશે એટલે આપણે વાત કરીએ 108,730 માંથી આપણે 47,600 બાદ કરીએ 031 એક અને અહીંયા 10 એટલે 6 એટલે 61,130 આવશે આપણને પેલા એ સંખ્યાના 30 વધારે થયા એટલે આપણે અહીં 61,130 લખાશે બસ આ રીતે આપણે જે સૂચના આપી છે એ પ્રમાણે ચાલશું તો આપણે શું ના ત્રણ જ અંકો ધ્યાનમાં લેવાના આગળના અંકો ધ્યાનમાં લેવાના નથી પણ આપણે સરવાળા કે બાદબાકીમાં એને ગણવાના છે પાછા એટલા માટે આ રીતે આપણે અંદાજ કરી શકીશું વિડીયોને પોઝ કરીને તમે આ બે દાખલા ગણી શકો છો ત્રીજા નંબરનો છે 8,325 અને 491 આપણે અહીંયા સોના સ્થાનનું લઈએ પહેલા તો અહીંયા જુઓ કે 325 છે 325 એ 300 ની નજીક છે એટલા માટે 8,300 ઓછા 491 છે કોની નજીક છે 500 ની તો ઓછા 500 કરીએ તો 83 સો ઓછા 500 કરી પેલા 00 થશે પાછળના બંનેના 3 માંથી 5 નહીં જાય તો વધી લઈએ એટલે 13 માંથી 5 જશે તો કેટલા થશે 8 અને અહીંયા વધશે 7 તો 7 ના 7 તો જવાબ આપણો આવશે 7800 એનો અંદાજિત મૂલ્ય દશકનું લઈએ દશકના સ્થાનનો અંદાજ ચલો બે સંખ્યા આપણે ધ્યાનમાં લેવાની 25 છે તો એ 20 ની નજીક 30 ની નજીક કહેવા છે કે 25 ગણ્યો એટલે આપણે સોરી એટલે 20 ની નજીક લેવાનું 26 થાય 30 ની નજીક લેવાનું 20 એટલે આપણે 20 લેશું 8,320 ઓછા 491 એટલે 490 ની નજીક થાય એટલે 490 લીધા તો કરીએ આપણે 8,320 ઓછા
490 તો 0 અહીંયા વધશે 2 ને 12 9 10 11 ને 12 3 2 માં 4 ને અહીંયા વધશે 7 ને 12 12 માંથી 4 તો 8 ને 7 તો 7830 આની વેલ્યુ છે 7830 આપણે આ તે લખવાનું છે હવે આગળ નેક્સ્ટ છે એમાં પર સોના સ્થાનનું ચેક કરીએ પહેલા સોના સ્થાનનો અંદાજ તો જોઈએ 3 ઓગણવાનું છે એટલે 489348 છે એટલે આપણે 300 લખશું ઓછા 48365 છે 50 થી વધી ગયું એટલે 400 લખાશે તો બાદબાકી કરીએ આપણે 00 બંનેનો 00 રહેશે 3 માં 4 નહીં જાય તો આપણે આગળ અહીંયા વધી લેવી 10 કો લેવો પડશે અહીંયા વધશે 8 અને અહીંયા મળશે આપણને 10 4 માંથી 13 માંથી 4 ગાળો તો 9 10 11 12 13 9 વધશે 9 ચલો હવે 8 માંથી 8 જાય તો 0 અને 8 સોરી 8 માંથી 4 જશે તો વધશે આપડા 4 અને ઉપરના 4 લાખ એટલે 440900 એની એપ્રોક્સિમેટ વેલ્યુ આવશે હવે 10 ના સ્થાને ગણીએ આપણે સો દશકના હવે આવશે દશકના સ્થાનનો અંદર બરાબર તો પહેલામાં થશે 489350 48 નજીક છે એટલા માટે અને 48370 થશે 65 છે એ 70 ની નજીક થાય એટલા માટે તો બાદબાકી કરી આપણે 0 નો 0 5 માંથી 7 નહીં જાય ઊભા કરે તમે જોઈ લેવો 489350 ઓછા 48370 તો 0 અહીંયા વધશે 2 ને 10 એટલે 15 માં 7 જશે તો 8 2 માં 3 નહીં જાય એટલે અહીંયા વધશે 8 ને 10 10 માં 12 માંથી 3 જશે તો 9 8 માંથી 8 0 8 માંથી 4 જશે તો 4 ને 8 4 તો 440980 આપણી એપ્રોક્સિમેટ વેલ્યુ આવશે એટલે આપણે એ સૂચના આપણને જે આપી છે એના આધારે આપણે દાખલા ગણવાના છે એ સ્થાનને આપણે ધ્યાનમાં લેવાનું છે સૂચના ના આપ્યું તો આપણે ડાયરેક્ટ જ મોટા અંકને જે મોટી સંખ્યા છે એ પ્રમાણે આપણે એને ગણી લેશું જે આપણે આગળ દાખલામાં જોયું બસ અહીંયા આપણે સૂચના આપી દીધી અમારે એના આધારે આપણે આ અંદાજ મેળવ્યો છે વિડીયોને પોઝ કરી તમે આ દાખલો ગણી શકો છો દાખલા નંબર 3 છે સામાન્ય નિયમનો ઉપયોગ કરીને ગુણાકારનો અંદાજ મેળવો અહીંયા આપણને ગુણાકાર પૂછ્યા છે આગળ સરળ પદ્ધતિ હતા અહીંયા આપણે ગુણાકાર છે તો જોઈએ આપણે કે 578 ગુણે 161 578 કઈ સંખ્યા નજીક થશે આપણે 600 નજીક 50 થી ઉપર એટલે 600 નજીક થશે 600 ગુણે 161 એટલે 50 થી અપ થઈ 150 થી અપ ગઈ એટલે એટલે થશે 200 વડે એને ગુણવા પડશે તો 14 મૂકી દો અને 5 3 જેટલા મીંડા છે એટલા મીંડા લગાવી દો તો જવાબ આવશે 120000 600 ગુણે 200 એટલે 6 × 12 અને 4 મીંડા આડ પાછળ લગાવી નાખ્યા ચલો પછી આની છે 5281 અહીંયા 281 છે 500 કરતા નાના છે એટલે આપણે 5000 વેલ્યુ લેશું એની ગુણ્યા 3451 451 પર 500 કરતા નાના છે મારે 3000 વેલ્યુ જ લેશું એની તો એનો કરીએ 5 તરી 15 મૂક્યા અને પાછળ કેટલા મીંડા લગાવ 3 ને 3 6 1 2 3 1 2 ને 3 તો આપણે અંદાજિત મૂલ્ય લખી શકીએ 1,50,00,000 એનું અંદાજિત મૂલ્ય થશે જો એ જ પ્રમાણે આમાં છે 1291 અહીંયા 291 500 કરતા નાના છે માટે આપણે 1000 જ લેશું એની વેલ્યુ ગુણ્યા 592 એ 600 600 નજીક છે એટલા માટે 600 એટલે 6 અને પાછળ 5 મીંડા એટલે 600,000 એની વેલ્યુ થશે ચલો એના પછી છે 9,250 250 છે 500 કરતા નાના છે માટે આપણે એની વેલ્યુ 9,000 જ લેશું અને ગુણ્યા 29 એટલે 30 ની નજીક છે માટે 30 તો 9 ગુણ્યા 3 9 કરી 27 અને પાછળ આપણે 4 મીંડા લગાવી દઈશું 1 2 3 ને 4 વેલ્યુ થશે 270,000 અહીંયા આપણને સામાન્ય નિયમ એટલે કોઈ આપણે સોના સ્થાનનું દશકના સ્થાનનું દર્શાવ્યું નથી માટે આપણે આખી સંખ્યાને ધ્યાનમાં લેશું અહીંયા 291 500 કરતા નાના લે માટે આપણે 1000 લીધો એ પ્રમાણે આવે જે પહેલા દાખલામાં કર્યું આપણે એ પ્રમાણે આમાં કરવાનું રહેશે આ સાથે આપણો તમારો સ્વાધ્યાય 1.3 પૂરો થાય છે વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને
બેલ આઇકન પર શ્યોર ક્લિક કરજો મારી મારા નવા સાથે તમને જોવા મળે વિડીયોને પોસ્ટ કે તમે દાખલો પણ ગણી શકો છો અને નવા અપડેટ્સ માટે તમે જોતા રહો દાતિક ક્રાફ્ટ એન્ડ એજ્યુકેશન થેન્ક યુ.